Audio Jungle. हेलो विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल. श्री कन्या प्राथमिक विद्यालय कालावड ई लर्निंग एप्लिकेशन में आप सौनु हार्दिक स्वागत छे. विषय विज्ञान धोरण 8 चेप्टर नंबर 14. चेप्टर नु नाम छे विद्युत प्रवाहनी रासायनिक असरो. एनी अंदर आजे आपणे जोशुं टॉपिक नंबर 14.3. टॉपिक नु नाम छे इलेक्ट्रोप्लेटिंग. तो हव सौ प्रथम तमने प्रश्न थाय के इलेक्ट्रोप्लेटिंग एटले शुं. तमे सांभळेलुं हशे के ढोळ चढावानी प्रक्रिया. हवे सौ प्रथम आपणे जोईए इलेक्ट्रोप्लेटिंग, जे तमने एक मार्क्स नी अंदर परीक्षा नी अंदर पूछाई सके व्याख्या, के इलेक्ट्रोप्लेटिंग नी व्याख्या आपो. तो विद्युत वहन द्वारा कोई पदार्थ पर एक धातु नू आवरण जमा करवानी अथवा तो चढ़ावानी प्रक्रिया ने शू कहेवामां आवे छे, तो के इलेक्ट्रोप्लेटिंग कहेवामां आवे छे. जेनी अंदर सौ प्रथम रिक्वायरमेंट शू थशे, तो के विद्युत परिपथ नी अंदर थी विद्युत प्रवाह तमे पसार करशो, एना द्वारा कोई पण पदार्थ पर तमारे जे जरूरी धातु होय एनो शू करवानो, तो के आवरण चढ़ावानो अथवा तो ढोळ चढ़ावानो, एने कहेवाय इलेक्ट्रोप्लेटिंग. हवे ज्यारे तमे मार्केट नी अंदर थी कोई नवी साइकल लीधी होय अथवा तो कोई बाइक कार कोई पण वस्तु तमे परचेस करो छो, राइट, त्यारे शू थाय, एना हेन्डल छे, एनी टायर नी जे रीब छे ए तमने केवा જોવા મળે, તો કે એકદમ ચળકતા જોવા મળે છે. આવું શા માટે હોય, કે તમે જ્યારે નવી કોઈ પણ સાયકલ લીધી હોય તો એના હેન્ડલ તમને એકદમ ચળકતા જોવા મળે, પરંતુ જ્યારે કોઈ કારણોસર છે એની અંદર સ્ક્રેચ થઈ જાય એટલે કે ઉજરડા પડી જાય, બરાબર, તો એની અંદર જેનો ચળકતો હતો કલર એ કેવો થઈ જાય, થોડોક ઝાંખો પડી જાય છે. એવું શા માટે, તો કે અંદર છે એ અલગ ધાતુનું આવરણ હોય, જ્યારે ઉપર છે એ બીજી ધાતુનું આવરણ ચડાવેલું હોય, એટલા માટે જ્યારે ઉજરડા પડે ત્યારે તમને અંદરનો ઝાંખો કલર છે એ જોવા મળે છે. બીજું ઉદાહરણ જોઈએ, તો કે કોઈ પણ સ્ત્રીઓ છે, બરાબર, એ શું કરે, ઘણી વખત છે એ સોનાના ઘરેણા પહેરતી હોય, પણ ઘણી વખત કેવું કરે, તો કે સોનાની ધાતુનું આવરણ ચડાવેલા ઘરેણા પણ અત્યારે છે એ માર્કેટની અંદર તમને જોવા મળે છે. એ કેવા હોય, તો કે તમને જોઈને એવું જ લાગે કે સોનાના બનેલા છે, પરંતુ હકીકતમાં એ ચાંદીના બનેલા હોય, પરંતુ એની ઉપર છે એ સોનાનું શું હોય, તો કે આવરણ ચડાવેલું હોય છે. અને આ આવરણ છે એ શેની મદદથી ચડાવેલું હોય, તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રોસેસથી શું હોય, તો કે એક ધાતુ ઉપર બીજી ધાતુનું શું હોય, ઢોળ ચડાવવામાં આવેલો હોય છે, બરાબર. તો આ ઉદાહરણ દ્વારા તમને એટલો આઈડિયા આવી ગયો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ છે કોને કહેવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોપ્લેટિંગને સારી રીતે સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ પરફોર્મ કરીશું. તમને ટેક્સ્ટબુકની અંદર આપેલી છે પ્રવૃત્તિ નંબર 14.7. એની અંદર તમારે કયા કયા પદાર્થો છે એ જોશે, એ આપણે સૌ પ્રથમ લિસ્ટ કરી લઈએ. તો તમને આકૃતિમાં બતાવેલું છે એ મુજબ તમારે જોશે એનોડ, કેથોડ, બેટરી, નિસ્યંદિત પાણી, ત્યારબાદ CuSO4 એટલે કે કોપર, H2SO4, સલ્ફ્યુરિક એસિડ એ લેવાનું થશે તમારે, મંદ લેવાનું, બરાબર, સાંદ્ર નહીં. ત્યારબાદ શું લેવાનું થશે, એક બીકર. આટલી વસ્તુ છે એ તમારે પદાર્થોની અંદર છે લેવાની થશે. એનોડ અને કેથોડ છે એ તમને અહીં જે તાંબાની પ્લેટ આપેલી છે એને એક પ્લેટને આપણે નામ આપીશું એનોડ અને એક પ્લેટને આપણે નામ આપીશું કેથોડ, બરાબર. ત્યારબાદ બેટરી છે, જેના દ્વારા શું થશે, તો કે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું શું થશે, વહન થશે. ત્યારબાદ આપણે નિસ્યંદિત પાણી લેવાનું છે, કારણ કે આપણે પ્રવૃત્તિની અંદર કોપર સલ્ફેટ છે એનું દ્રાવણ બનાવવાનું, તો દ્રાવણ બનાવવા માટે આપણે શું જોશે, તો કે પાણીની જરૂર પડશે, અને એક જોશે તમારે બીકર. હવે આપણે સૌ પ્રથમ છે પ્રવૃત્તિને સમજી લઈએ કે કેવી રીતે તમારે પ્રવૃત્તિ છે પરફોર્મ કરવાની થશે. સૌ પ્રથમ લેવાનું છે એક બીકર લેવાનું, જે કેટલું હોય, તો કે 250 ml નું હોય. એની અંદર શું લેવાનું, તો કે નિસ્યંદિત પાણી છે કેટલું લેવાનું, 250 ml તમારે આ બીકરની અંદર નિસ્યંદિત પાણી લેવાનું છે. અને એની અંદર શું કરવાનું, તો કે 2 ચમચી કોફર સલ્ફેટ છે તમારે
તમારે આ પાણીની અંદર ઓગાળવાનું અને એની અંદર 2-3 ડ્રોપ જેટલું શું કરવાનું, તો કે મંદ H2SO4 મંદ સલ્ફ્યુરિક એસિડ છે એ ઓગાળવાનું છે. તમે સેમિસ્ટર 1 અંદર ભણી ગયા કે દ્રાવણ કેવી રીતે બનાવવાનું, તો દ્રાવણની અંદર 2 વસ્તુ હોય, દ્રાવક પ્લસ દ્રાવ્ય. તો અહીંયા શું થશે, દ્રાવક થશે CuSO4 અને દ્રાવ્ય થશે પાણી, બરાબર. એ બંનેનું મિશ્રણ કરીને દ્રાવણ બનાવી લીધું. ત્યારબાદ બેટરીના ધન ધ્રુવ સાથે જે પ્લેટ તાંબાની જોડેલી છે એને આપણે નામ આપીશું એનોડ. એક પ્લેટને શું કરવાનું, તો કે બેટરીના તમને ખબર જ છે 2 ધ્રુવ હોય, એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ. હવે તાંબાની એક પ્લેટને શું કરવાનું, તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરીના ધન ધ્રુવ સાથે જોડવાની, એને નામ આપવાનું છે એનોડ. તાંબાની જે બીજી પ્લેટ છે એને બેટરીના ઋણ ધ્રુવ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવાની થશે, એને આપણે નામ આપવાનું કેથોડ, બરાબર. હવે આ બંને પ્લેટ છે એને તમારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીકરની અંદર તળિયાથી થોડીક ઉપર રહે એ મુજબ તમારે શું કરવાનું, એની અંદર ગોઠવી દેવાની રહેશે, બરાબર. તમે આકૃતિની અંદર જોઈ શકો છો. ત્યારબાદ તમારે 15 મિનિટ માટે શું કરવાનું, બેટરી છે ત્યાંથી પાવર સપ્લાય તમારે ચાલુ કરવાની 15 મિનિટ માટે વિદ્યુત પરિપથમાંથી શું કરવાનું, તો કે વિદ્યુત પ્રવાહ છે એને તમારે શું કરવાનું, પસાર કરવાનો છે. એટલે પર જ્યારે તમે પાવર સપ્લાય ચાલુ કરશો પરિણામે શું થશે, પરિપથમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે અને ક્યાં સુધી આવશે, તો કે પ્લેટ સુધી આવશે. હવે તમને 4 પ્રશ્નો છે પૂછવામાં આવેલા છે, જે તમારે જવાબ છે અવલોકનની અંદર લખવાના થશે. તમે 15 મિનિટ માટે પરિપથમાંથી પ્રવાહ પસાર કરશો એટલે આ બંને પ્લેટની અંદર તમને શું થશે, તો કે ફેરફાર જોવા મળશે. અને એ ફેરફાર શાના લીધે જોવા મળશે, તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગના લીધે. હવે આપણે જોઈ લઈએ, તમને પહેલો પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે શું બંનેમાંથી કોઈ એકમાં તમને કોઈ ફેરફાર જોવા મળે છે. અહીં જે બંને પ્લેટ છે એનોડ અને કેથોડ એમાંથી તમને કોઈ એકમાં ફેરફાર જોવા મળેલો, તો કે હા, મને છે એક પ્લેટની અંદર શું થાય, તો કે ફેરફાર જોવા મળે છે. તમારે અહીં લખવાનું થશે પ્રશ્નના જવાબની અંદર કે હા, એક પ્લેટની અંદર શું થાય છે, તો કે ફેરફાર જોવા મળે છે. શું તેમના પર કોઈ આવરણ છે એ ચડેલું તમને દેખાય છે, તો કે હા, એક પ્લેટની ઉપર શું થાય છે, તો કે મને આવરણ છે એ ચડેલું જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કે આ આવરણોનો રંગ છે એ કેવો છે, તો કે આ આવરણનો રંગ છે એ લાલાશ પડતો ઝાંખો તમને છે એ પ્લેટની ઉપર જોવા મળશે, એ શેનો હશે, તો કે કોપર ધાતુ છે એનો તમને રંગ ચડેલો જોવા મળશે, એ કેવો હશે, તો કે લાલાશ પડતો અને કેવો હશે, ઝાંખો, થોડોક ઝાંખો હશે, બરાબર. તો આ ત્રીજા પ્રશ્નનો જવાબ થઈ ગયો. હવે છેલ્લો પ્રશ્ન, તો કે બેટરી આ આવરણનો રંગ કેવો હશે, તો કે લાલાશ પડતો અને થોડો કેવો હશે, તો કે ઝાંખો હશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન કે બેટરીના એ છેડાને નોંધો કે જેની સાથે છે એ ઇલેક્ટ્રોડ છે એ જોડેલા છે. હવે તમને જે ઇલેક્ટ્રોડ જોડેલી પ્લેટ છે, બરાબર, એનોડ અને કેથોડ એમાંથી તમને કઈ કેથોડ ઉપર કે એનોડ ઉપર કઈ પ્લેટ ઉપર તમને આવરણ ચડેલું જોવા મળશે, તો કે કેથોડ ઉપર. અને એ શેની સાથે જોડેલું છે, તો કે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલું છે, બરાબર. તો આના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ છે એ પ્રોસેસ છે કેવી રીતે પરફોર્મ કરવામાં આવશે. તમે જ્યારે 15 મિનિટ સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરશો, તો તમને બેટરીનો જે આ કેથોડનો ભાગ છે એ તમને થોડોક જાડો થયેલો જોવા મળશે, અને એના ઉપર તમને લાલાશ પડતું આવરણ છે એ જોવા મળશે. એ કઈ ધાતુનું હશે, તો કે Cu2+ એટલે કે કોપર ધાતુનું આવરણ આની ઉપર ચડેલું હશે. અને જે આ એનોડની એ તમને પતલી જોવા મળશે. શા માટે, કારણ કે એનોડ પરથી શું થશે, કોપર ધાતુ છે એ છૂટી પડીને કેથોડ ઉપર જમા થશે, અને આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ Cu2+ વત્તા SO4-2 માં શું થશે, કન્વર્ટ થઈ જશે. રેડી? તો આ ઇલેક્ટ્રોપ્રોસિંગ પ્લેટિંગની પ્રોસેસ છે આપણે પ્રવૃત્તિ નંબર 14.7 દ્વારા છે એ સમજેલી છે. એ તમારે શું કરવાનું, યાદ રાખવાની છે. આ પ્રવૃત્તિ છે તમને 5 માર્ક્સની અંદર એક્ઝામની અંદર પૂછાઈ શકે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતો પ્રયોગ છે, આકૃતિ સહિત એનું વર્ણન કરો. તો તમારે 5 માર્ક્સની અંદર આ પ્રયોગ છે લખવાનો થશે. થેન્ક યુ.